નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 5 વિષય આપણો પર્યાવરણ એટલે કે આસપાસ, જેનું પ્રકરણ 1-4ની જે પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા આ વિડીયો લેક્ચરમાં કરીશું. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આપણે આગળ એ પણ ચર્ચા કરીશું કે સંપૂર્ણ સોલ્યુશનની PDF તમને આની ક્યાંથી મળશે. અને આમાંથી જ મિત્રો આપણા વર્ગ શિક્ષક છે 25 ગુણનું છે પેપર કાઢ્યું છે, જે તારીખ ક્યારે લેવાની છે 10-8-2024 ના. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 1ની ચર્ચા કરીએ. તો પ્રશ્ન 1 છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ લખો. કોઈ પણ 5 આમાંથી આપણે પ્રશ્ન શિક્ષક દ્વારા પૂછવામાં આવશે. તો મનુષ્યને નીચેનામાંથી કેટલી સંવેદન ઇન્દ્રિયો હોય છે? તો કે ઓપ્શન D 5. નીચેનામાંથી કોને સ્પર્શેન્દ્રિય કહે છે? તો કે D ચામડી, C ચામડી. સ્લોથ કેટલી કલાક ઊંઘે છે? તો કે ઓપ્શન B 18 કલાક ઊંઘે છે. ચોથો સવાલ, કીડી પોતાને મળેલો ખોરાક ક્યાં લઈ જાય છે? તો કે ઓપ્શન B દરમાં. પાંચમો સવાલ, એક કીડીની પાછળ બીજી કીડી શેની મદદથી જાય છે? તો કે ગંધની મદદથી જાય છે. છઠ્ઠો સવાલ, કયું પક્ષી ખૂબ દૂર સુધી જોઈ શકે છે? તો કે સમરી. સાતમો સવાલ, કોણ જમીન પરથી ધ્રુજારી અનુભવીને વ્યક્તિ કે તેના વસ્તુઓનો અનુભવ કરે છે? તો કે ઓપ્શન B 7. આઠમો સવાલ, નીચેનામાંથી કોનો કાન મોટા હોય છે? તો કે ઓપ્શન A હાથીના કાન મોટા હોય છે. તો મિત્રો આપણી ચેનલમાંથી તમને શું શું મળશે તો જોઈ શકો. જો દરેક વિષયના પાઠ્યપુસ્તક, પ્રકરણની સમજૂતી, એના વિડીયો, પછી પ્રકરણના અભ્યાસ સ્વાધ્યાય જે એનું વિડીયો, એની PDF, આ સિવાય ધોરણ છે વિષય વાઇઝ પ્રમાણે મટીરિયલ એની PDF, હા એસાઇનમેન્ટના પેપર એનું સોલ્યુશન એની PDFO, પરીક્ષા સમયે પેપર એની સમજૂતી PDFO, દરેક એકમ કસોટીના વિડીયો એની PDF, આ સિવાય સ્વઅધ્યયન પોથી એની સમજૂતીના વિડીયો એની PDF, આ સિવાય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક એની PDF એનું મટીરિયલ, આ બધું તમને મળશે ક્યાંથી? તો કે આપણી એપ્લિકેશનમાંથી. તો એ ક્યાં છે? તો કે વેદ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન છે, જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમને એવું ડાઉનલોડ કરો છો. જો તમને ખ્યાલ ના આવતો હોય, તમારા જે માતા પિતા હોય કે મોટા ભાઈ બહેન હોય એની મદદ લઈ શકો છો. ત્યાં તમે પ્લે સ્ટોરમાં જઈને સર્ચ કરશો, આવું લોગો આવશે, આવું નામ આવશે, એને તમારે ઇન્સ્ટોલ કરી દેવાની, પછી ઓપન કરશો એટલે આવું પેજ આવશે. હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો. ઘણા કે સાહેબ અમારી પાસે તો ફોન નથી, તો તમારા માતાનો પિતાનો જે ફોન તમારો ઘરે રહેતો હોય એ ફોન તમે નાખી નંબર નાખી શકો અને સેન્ડ OTP કરશો એટલે આવું કંઈક પેજ આવશે. રેડી, OTP નાખી દેશો એટલે આવું પેજ આવશે. હવે એ પેઇડ કોર્સમાં તમને ધોરણ 5ના ફોલ્ડર એક હશે, એમાં તમને ધોરણ 5માં જશો એટલે તમને આ જે પ્રશ્ન બેંક છે આખે આખી સંપૂર્ણ સોલ્યુશન દરેક પ્રશ્નોના જવાબ સાથેનું મળી જશે. તો ત્યાંથી તમે મેળવી શકશો. આ સિવાય ધોરણ 5નું જે સ્વઅધ્યયન પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે, આ બધું જ તમને ત્યાંથી મળી જશે. તો પેઇડ કોર્સમાં જઈને જોઈ શકશો. આ સિવાય એક્ઝામ પેપરમાં આ PDF તમને મૂકી દેવામાં આવશે, તે પણ તમે ત્યાંથી PDF જોઈ શકશો. આ સિવાય ધોરણ વાઇઝ જશો, હવે માની લો કોઈ એમ કે મારે વિડીયો જોવા છે, તો એ જશો ને ક્લિક કરશો એટલે જો ધોરણ 5 આવશે, એની પર ક્લિક કરો એટલે ધોરણ 5ના વિષય ખુલશે. અહીંયા ધોરણ 7ના છે પણ તારીખના ધોરણ 5ના ખુલે, એમાં તમારે ગણિત ગમ્મત જોવું હોય, ગુજરાતી જોવું હોય, રેડી, હા પછી આસપાસ જોવું હોય તો આ બધા જ તમે ક્લિક કરશો, પાઠની સમજૂતી તમે ત્યાંથી તમે જોઈ શકશો. આ રીતના મિત્રો આપણી ચેનલમાં ધોરણ 3-12 સુધીનું છે, તો તમારા મિત્ર સગા સંબંધી કે ભાઈ બહેનને તમે શેર કરી શકો છો. ચાલો આપણે આગળ વધીએ. કયા પક્ષીની આંખો માણસની જેમ માથા પર આગળ આવેલી હોય છે? તો કે ઘુવડી. વાઘ કયા અંગથી મદદથી હવાની ધ્રુજારી અનુભવે છે? તો કે મૂંછથી. રેડી, ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી કયું પ્રાણી મહિનાઓ સુધી ગાઢ નિંદ્રામાં જતું રહે છે? તો કે ગરોળ. પક્ષીઓ શેના વડે છે સાંભળે છે? તો કે નાના છિદ્રો વડે. ચાલો નીચેનામાંથી કોને કાનું જોઈ શકાય છે? તો કે ચામાચીડિયાનું. સ્લોથ જોવામાં કોના જેવું લાગે છે? તો એક વાંદરા જેવું લાગે છે. કયું છે? વાંદરા જેવું લાગે, નાનું મૂંછ. રેડી, હા વાળા ઝાડ ઉપર હોય ને, હા. ચાલો વાઘ કે ચિત્તાની ચેતવણી માટે ખાસ પ્રકારનો અવાજ કોણ કરે છે? તો કે લંગૂર. કીડી કયા અંગની મદદથી ગંધ પારખી શકે? તો કે એન્ટીના હોય ને આગળ, એન્ટીના, હા. ચાલો ઘુવડ કયા રંગો જોઈ શકે છે? તો કે સફેદ અને કાળો. જીભની મદદથી કઈ સંવેદન પારખી શકાય છે? તો કે સ્વાદ. ખૂબ ધીમો અવાજ સાંભળવા માટે કેવા વાતાવરણની જરૂર પડે છે? તો કે શાંત. વિશ્વ સવાલ, રેશમની કીડા માદા કીડાને કઈ રીતે દૂરથી ઓળખી શકાય છે? તો કે સુગંધથી.
મચ્છરો તમને કઈ રીતે શોધી લે છે? તો કે સુગંધથી. તમારા હાથ તમારા કાન ઉપર રાખો તો કેવો અવાજ સંભળાય છે? તો કે ધીમો અવાજ સંભળાય. રેડી? હા, ચલો, કાન બંધ થઈ જાય ને. હા, નીચેનામાંથી કયું પ્રાણી ઓછા સમય ઊંઘે છે? તો કે જીરાફ. વાઘની ગર્જના કેટલા કિલોમીટર દૂર સંભળાય છે? તો કે 3 કિલોમીટર જેવી સમથિંગ સંભળાય. હા, સિંહની છે, ત્રાળ છે, આની કરતાં વધારે સંભળાય. હો મિત્ર, સૂંઘવા માટે નીચેનામાંથી કઈ ઇન્દ્રિયનો ઉપયોગ થાય છે? તો કે નાકનો ઉપયોગ થાય છે. તો આપણા વિકલ્પના જવાબ થયા. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન 2 આપેલો છે. નીચેના પૈકી કોઈ એક પ્રશ્નના વિગતે જવાબ આપો. ચાલો, આ મોટા પ્રશ્નો છે, એને જવાબ કઈ રીતના આપણે કરશું, અથવા આગળ આપણે જોઈએ કે કઈ રીતના એને જવાબ મેળવીએ. ચાલો, આગળ આપણે ટૂંકા ટૂંકા પ્રશ્નો પહેલા લઈ લઈએ. તો નીચે આપેલા પ્રાણીઓના 2-2 ઉપયોગીતા લખો. તો કે ગાય તો દૂધ આપે, વાછડાનો બળદ તરીકે ખેતીમાં ઉપયોગ થાય, ઘોડો સવારી કરવા માટે અને ઘોડાગાડીમાં મુસાફરી કરવા માટે ઉપયોગી બને, બળદ ખેતર ખેડવા ભારવાહક તરીકે, ઊંટ ભારવાહક તરીકે રણમાં મુસાફરી કરવા માટે, ભેંસ તો દૂધ આપે છે, પાડરોનો ઉપયોગ ખેતીકામ માટે પણ થાય છે ઘણા વિસ્તારોમાં, બકરી તો કે દૂધ આપે છે, બકરીની લીંડી ખાતર તરીકે થાય છે, હાથી તો કે ભારવાહન માટે, અંબાડી ઉપર સવારી કરવા માટે, ઘેટું તો દૂધ આપે છે ઊનમાંથી ગરમ વસ્ત્ર બનાવવા માટે, કૂતરો ચોકી માટે, ગુનાઓનો ભેદ ઉકેલવા માટે, અને ગધેડું તો કે ભારવાહક તરીકે નો ઉપયોગ થાય છે. ચાલો આગળ વધીએ. નીચેના પ્રશ્નના જવાબ લખવાના છે. કોઈ પણ એક તો મોટા પ્રશ્નોની ચર્ચા કરીએ આપણે આગળ, કે એના જવાબ ક્યાંથી મળશે. ચાલો, હવે સરસ મજાના જોડકા આપ્યા છે, તો જોડકા જોડો. તો અહીં શું આપ્યું છે? ઉકાળ્યા વગરનું દૂધ તો એ કેટલો સમય પાચન માટે લાગતો સમય છે? તો એમાં શું આપ્યું છે? 2 કલાક ને 15 મિનિટ. આખું બાફેલું ઈંડું તો એમાં આવશે 3 કલાક ને 30 મિનિટ. અડધું બાફેલું ઈંડું તો કે 3 કલાક. ઉકાળેલું દૂધ તો એને આવશે 2 કલાક. કાચું ઈંડું તો કે 1 કલાક ને 30 મિનિટ. આ રીતના એમને જવાબ થશે. ચાલો, નેક્સ્ટ બીજું જોડકું છે. ખોરાક અને પાચન માટે લાગતો સમય. દૂધ તો દૂધમાં તો કે 1 થી 2 કલાક લાગે. પનીર, પનીર માટે કયો આવશે? તો કે 3 થી 72 કલાક. હા, 3 થી 72 કલાક. તળેલું ભોજન તો એમાં આવશે 20 થી 22 કલાક. ચા કોફી તો એ કેટલો સમય લાગશે? 5 થી 6 કલાક. નોનવેજ માંસાહારી તો એમાં આવશે 8 થી 10 કલાક. આ રીતના એમના જોડકા થશે. ચાલો, આ બાજુ આપ્યું છે રોગ અને એનો ઉપાય આપ્યો છે. તો જો ઝાડા ઉલટી થાય ત્યારે ગ્લુકોઝ પીવામાં આવે, ડિહાઈડ્રેશન થાય ત્યારે તો કે ખાંડ અને મીઠાનું દ્રાવણ પીવામાં આવે, ડાયાબિટીસમાં તો કે ગળપણ ખોરાકનો ત્યાગ કરવામાં આવે, દુબળું શરીર હોય તો સમતોલ આહાર લેવામાં આવે, સમતોલ આહાર, અને એસિડિટી હોય તો દૂધ પીવું જોઈએ. ચાલો, નેક્સ્ટ આ બાજુ આપ્યું છે અંગ અને પાચન ક્રિયા. તો મોં તો ખોરાકમાં લાળ ભળે છે, અન્નળી તો અન્નળીમાં શું થશે? મોં મારફત ખોરાકના જઠરમાં જાય છે, જઠર જઠરમાં શું થાય છે? ખોરાક વલોવાય છે, આંતરડું તો કે પચેલા જે પોષક તત્વો છે એનું શોષણ થાય છે, શોષાય છે, અને મળાશે તો કે પચ્યા વગરના ખોરાકનો એકઠો થાય છે. ચાલો, નેક્સ્ટ આપ્યું છે રસોડાના પદાર્થ અને ઉપાયો ઉપયોગ. તો કે હળદર તો કે ઘા ઉપર લગાવવામાં આવે છે, મીઠું ખાંડ તો કે ઝાડા ઉલટીના ઉપાય માટે, હિંગ તો કે વાયુ અને કફની સંતુલન માટે, ડુંગળી તો કે લૂથી બચવા માટે, અને લવિંગ તો કે દાંતના દુખાવા માટે. તો આ રીતના એમના જોડકા થશે. ચાલો, હવે શું કહે છે? તફાવત આપો. તે તફાવતની આપણે આગળ ચર્ચા કરીએ કે ક્યાંથી જવાબ મળે છે. બરોબર? હા, કાચી કેરીનો ઉપયોગ શું શું થાય? તો કે અથાણું બનાવવા, મુરબ્બો, ચુંદો, રેડી, ચટલી, બાફેલો, ખાટા શરબત, રેડી, કાચુંબર, શાક વગેરેમાં કાચી કેરીનો ઉપયોગ થાય. નેક્સ્ટ ખરા ખોટા એપા છે. તો કે દહીં 2 દિવસ સુધી સારું રહી શકે છે, ખરું. બગડેલો ખોરાક ખાવાથી બીમાર પડાતું નથી, ખોટું. કે બીમાર પડે ને? હા, ચાલો. વિભાગ સી આપ્યું છે તમારા રસોડામાં જોવા મળતા ખોરાકના નામ. તો કે 2 થી 3 દિવસ બગડી શકે તેવા તો કે દૂધ, બ્રેડ, રાંધેલો ખોરાક, કેળા વગેરે. 1 અઠવાડિયા સુધી રાખી શકાય તો કે બટાકા, ડુંગળી, સફરજન, મીઠાઈ. 1 મહિના સુધી બગડે નહીં તેવો તો કે અથાણા, લોટ, ખાંડ, તેલ, ઘી. ચાલો, મને ઓળખો. મને ફળોનો રાજા કહે છે. તો કોણ છે ભાઈ? કેરી. ખોરાક ખાલી જગ્યા ઋતુમાં જલ્દી બગડી જાય છે. તો કે ઉનાળાની ઋતુમાં. ચાલો, હવે આપણે શું કરવાનું છે? વર્ગીકરણ કરવાનું છે. તો આજે જ ખાઈ શકાય તેવો ખોરાક, આવતીકાલે ખાઈ શકાય તેવો ખોરાક, અને 1 મહિના સુધી ખાઈ શકાય તેવો ખોરાક. તો જો આજે ખાઈ શકાય એમાં કેરી આવશે, સોરી, રોટલી આવશે, દાળ ભાત આવશે,
આવતીકાલે તો કે બટેટા પૌવા, ચટણી, અથાણું અને કેરી, જે આપણે એક મહિના સુધી ખાઈ શકીએ. હા, અથાણું, કેરીનું, કેળાની વેફર, આ બધું. નેક્સ્ટ ટાઈપો છે તો કે ભાઈ તમે એક વાક્યમાં જવાબ આપો, તમારા ઘરે કયા કયા અથાણા બનાવવામાં આવે છે? તો તમે તમારી રીતના પણ કહી શકો કે ભાઈ કેરીનું અથાણું, ગાજરનું અથાણું, લીંબુનું અથાણું, ગુંદાનું અથાણું, રેડી, લસણનું અથાણું, કેરીનો છુંદો, પછી આંબળાનું અથાણું વગેરે વગેરે તમે કહી શકો. તમારા ઘરે કઈ કઈ વસ્તુ પાકી કેરીમાંથી બનાવે છે? તો કે રસ છે, શરબત છે, કેરીના પાપડ છે, વગેરે વગેરે તમે કહી શકો. ચાલો હવે શું કહે છે? તો કે વિભાગ ઈમાં આપણે એનું શું કરવાનું છે? તો કે વર્ગીકરણ કરવાનું છે. તો એ તમે આપણે આગળ જોઈએ. ખરા ખોટા પહેલા લઈ લઈએ. તો કે પેકેટ પરનું લાલ નિશાન શાકાહારીનું વસ્તુ દર્શાવે છે. ખોટું છે. ભાત એક બે દિવસ સારા રહી શકે તે માટે ભીનાશવાળા કપડામાં વીંટાળીને રાખવા જોઈએ. તો વિધાન કેવું છે? ખોટું છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે અહીંયા હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી. જે મોટા પ્રશ્નો છે એ આપણે જવાબ લખવા શક્ય નથી, એટલે એમનો છે સંપૂર્ણ જવાબ. જે મોટા પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, સંપૂર્ણ ટાઈપિંગ સાથેના જવાબ સાથેનો એક આપણે ફરીથી એક વિડીયો બનાવીશું, રેડી, બધા જ પ્રશ્નોનો જવાબો સાથે. અને એની પીડીએફ મેં તમને જેમ કીધું એમ પેઈડ કોર્સમાં જઈને, ધોરણ 5 ના ફોલ્ડરમાં જઈને તમે એની પીડીએફ છે એ મેળવી શકશો. ત્યાંથી તમે સંપૂર્ણ સોલ્યુશન, દરેક પ્રશ્નો, આજે મોટા પ્રશ્નો છે, ટૂંકા પ્રશ્નો છે, વ્યવસ્થિત ટાઈપિંગ કરેલું, તમે ત્યાંથી એ જવાબ સાથેનું મેળવી શકશો. તો ત્યાંથી તમે મેળવી લેજો. અને આમ જે ફરીથી પાછું આપણે સંપૂર્ણ સોલ્યુશનનું છે એ શું કરીશું? તો કે વિડીયો બનાવીશું. તે પણ તમે ત્યાંથી આપણી ચેનલમાં છે સબસ્ક્રાઈબ રાખજો, જેથી કરી નોટિફિકેશન દ્વારા તમને જાણ થઈ શકે. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ. જય ભારત. અસ્તુ.